नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान, आकाश पटेल एंजल ग्रुप ट्यूशन। विद्यार्थी मित्रों, आपणे पाठ 9 समજૂતી મેળવી રહ્યા છીએ, બરાબર। પાઠ 9 ની અંદર આપણે આગળ વન્યજીવ વિનાશના કારણો, વન્યજીવ સંરક્ષણના ઉપાયો, બરાબર, એની સમજૂતી આપણે ગયા લેક્ચરમાં મેળવેલી છે। વન સંરક્ષણના ઉપાયો, બરાબર, એની પણ સમજૂતી આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે। હવે આપણે કેટલીક યોજના વિશેની માહિતી મેળવવાની છે। સરકારે કેટલીક યોજનાઓ બહાર પાડેલી છે, બરાબર, તો કયા વન્યજીવની યોજનાઓ છે તેની સમજૂતી આપણે આ પાઠ આમાં મેળવી લેક્ચરમાં। તો પહેલી યોજના છે આપણી વન્યજીવ સંરક્ષણ યોજનામાં, પહેલી યોજના છે વાઘ પરિયોજના। વાઘ આપણું શું કહેવાય છે, રાષ્ટ્રીય પ્રાણી, બરાબર। તો વાઘ પરિયોજનામાં જોઈએ, એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતના ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે। કેટલા? 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે, અને સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય પ્રાણી છે એટલે એની સંખ્યામાં વધારો થવો જોઈએ, બરાબર। એટલે આની ગણતરી કરવામાં આવે છે, બરાબર। અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે જોખમ ઊભું થયું છે, એમ કહેવાય છે, બરાબર, કે વાઘનો શિકાર કરવામાં આવે છે, બરાબર, અને એનું ચામડું વિવિધ વસ્તુઓ માટે તૈયાર કરવામાં આવે છે, બરાબર। એ ચામડાનો ઉપયોગ કરે છે લોકો, અને એમાંથી લોકો પૈસા કમાતા હોય છે। એટલે વાઘનો શિકાર કરી એનો શું કરવામાં આવે, એનું ચામડાનો ઉપયોગ કરવામાં આવે અને વસ્તુ વેચવામાં આવે બનાવીને। 1971માં વાઘ બચાવના હેતુથી એટલે સરકારે આ પરિયોજના શરૂ કરી કે વાઘનું સંરક્ષણ થવું જોઈએ, વાઘનું રક્ષણ કરવું, બરાબર। વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને પર્યાવરણ સંતુલન જાળવી રાખવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવે છે। એટલે કેન્દ્ર સરકાર, એમ કહેવાય છે, કે જે રાષ્ટ્રીય સ્તરેથી આ યોજનાનો અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે। એટલે દેશમાં અત્યારે કુલ 44 જેટલા ક્ષેત્રો આ યોજનામાં કાર્યરત બન્યા છે। સરકારી નિયમ પ્રમાણે 44 જેટલા ક્ષેત્રોની આ યોજનામાં કાર્યરત કરવામાં આવી રહ્યા છે, બરાબર। બીજી યોજના છે હાથી પરિયોજના। તો હાથી પરિયોજના 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવેલો, બરાબર। હાથી પરિયોજનામાં એમ કહેવાય છે 1992માં આ પ્રોજેક્ટનો શરૂઆત કરેલી, એટલે હાથીને બચાવવા માટેની આ યોજના છે। હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું પડે છે, બરાબર। એટલે હાથી, તમે જુઓ કે હાથી પરિયોજના કેમ સરકારે શરૂ કરી છે, કે જે કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને કુદરતી નિવાસસ્થાનો સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું પડે છે। હાથી પરિયોજનાની અંદર એ હાથીનો શિકાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। હાલ દેશમાં હાથી માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે, વાઘ માટે વધારે છે, વાઘ માટે 44 છે, હાથી માટે કેટલા છે, 26 સંરક્ષિત વિસ્તારો છે। આ યોજના પણ સરકારે જ બહાર પાડેલી છે। આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે। એટલે 1992માં જે આ પ્રોજેક્ટ એલિફન્ટ, બરાબર, એની શરૂઆત જે કરાયેલી, એ શરૂઆતથી અત્યાર સુધી એમ કહેવાય છે કે હાથીઓની સંખ્યા શું છે, વધી છે, બરાબર। દર વર્ષે ગણતરી કરવામાં આવે છે કે ભાઈ કેટલો વધારો થયો છે કે કેટલો ઘટાડો થયો। આ યોજના પાલતુ હાથીઓના પાલનના પોષણ માટે પણ કામગીરી કરી રહી છે, એટલે ઘણી બધી સંસ્થાઓ આ માટે કાર્યરત છે જ, બરાબર। હવે ત્રીજી જે યોજના આવે છે, ગેંડા પરિયોજના। આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે। એક સિંગી ગેંડો એટલે એક સિંગડાવાળો, બરાબર, એને એક સિંગી ગેંડાના સંરક્ષણ માટે આ યોજના સરકારે પણ તૈયાર કરી છે, એટલે ગેંડાનું પણ સંરક્ષણ જરૂરી છે। ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે, ગુજરાતમાં સંખ્યા નથી, પણ અસમમાં જાઓ તો ગેંડા તમને ત્યાં જોવા મળે, અને ગેંડા ક્યારે, દલદલીય ક્ષેત્રમાં। દલદલીય ક્ષેત્ર એટલે એમ કહેવાય કે કાદવ કિચડવાળા, બરાબર, જગ્યાએ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જૂથ સંખ્યા મળી આવેલી છે। ગેંડાની પણ પરિયોજના સરકારે બનાવેલી છે। ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3,000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે, બરાબર। એટલે સરકારે પણ જ્યાં ગેંડાની સંખ્યા છે ત્યાં કેટલીક સુરક્ષા રાખવામાં આવેલી છે। ભારતમાં ગેંડાની સંખ્યા વધે એ માટે પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે,
3000 સુધી ઘેડાની સંખ્યા થાય એ માટેનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. ચોથી યોજના છે ઘડિયાળ એટલે મગરની પ્રજાતિ, એટલે ઘડિયાળ પરિયોજના એવું નામ આપ્યું છે. આ યોજના પણ સરકારે શરૂઆત ધીમે ધીમે કરાઈ છે કે આ ઘડિયાળ પરિયોજના એટલે ઘડિયાળ મગરની પ્રજાતિ વધે બરાબર એ માટેની આ યોજના સરકારે તૈયાર કરેલી છે. તો ઘડિયાળ પરિયોજનાની અંદર મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી. એટલે આ જે યોજના હતી, જે ઘડિયાળ પરિયોજના છે, તો એમાં લુપ્ત થવાના આરે મગરની પ્રજાતિ આવી ગઈ હતી. ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લીધા અને આ યોજના શું કરાઈ, શરૂ કરાઈ. બરાબર, એ જરૂરી હતી. એટલે મગરની પ્રજાતિમાં શું છે, વધારો કરવાની જરૂર છે. પાંચમા નંબરની છે ગીધ પરિયોજના. ગીધ જે આપણે પક્ષી કહીએ છીએ, કુદરતનો સફાઈ કામદાર આપણે આ શીખેલા છે કે ગીધને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે, બરાબર, એનો ખોરાક છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે, બરાબર, 9 પ્રજાતિઓ મળી આવેલી છે એમ કહેવાય છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે ગીધની સંખ્યામાં પણ વધારો થાય એ માટે આ યોજના તૈયાર કરવામાં આવેલી છે. છઠ્ઠા નંબરની છે હિમદીપડા પરિયોજના, છેલ્લી યોજના છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. ક્યાં રહે છે? ઠંડા પ્રદેશમાં. હિમાલયમાં તમે જાણો છો કે ઠંડા પ્રદેશ છે, એટલે ત્યાં બરફની પ્રજાતિમાં, બરફમાં આ પ્રજાતિ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી શું થઈ, વધે અને સંરક્ષણ માટે લોકો જાગૃત થાય, એટલે 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. બરાબર, આ ઉપરાંત કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશેષ હરણની પ્રજાતિ માટે પણ મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. એટલે ત્યાંના સ્થાનિકોએ બરાબર ઘણી બધી યોજનાઓ અમુક પ્રાણીઓની સંખ્યા વધે એ માટે આ તૈયાર કરવામાં આવી રહી છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ 6 પરિયોજના વિશે માહિતી મેળવી. હવે એના પછી છે અભયારણ્યમાં, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવારક્ષ ક્ષેત્ર પાકનો છેલ્લો મુદ્દો છે. બરાબર, એટલે આ ત્રણેય વિશે આપણે થોડી સમજ મેળવી લઈએ. હવે તો પહેલું છે અભયારણ્ય. અભયારણ્ય એટલે પ્રાણીઓની રક્ષા માટેનું ક્ષેત્ર. બરાબર, તો અભયારણ્ય જોઈએ ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યની અંદર અમુક પ્રવૃત્તિઓને જ અનુમતિ આપવામાં આવેલી છે. સત્તા અધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ જ પાલતુ પશુઓને ચરવાની છૂટ મેળવી શકાય છે. એટલે આમાં એમ કહેવાય છે કે પરવાનગી મેળવવી પડે છે. પરવાનગી વગર તમે ત્યાં કશું જ કરી શકો નહીં. અનુમતિ વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા તમે કરી શકો છો. બરાબર, પરમિશન લઈને, પરવાનગી લઈને તમે કોઈ બી કાર્ય ત્યાં કરી શકો છો. બરાબર, પણ અનુમતિ પહેલાં જરૂરી છે. પેરિયાર, ચંદ્રપ્રભાસ, હેતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્ય છે. બરાબર, આપણે ધોરણ 9ની અંદર વન્યજીવો વિશે આપણે શીખી ગયા છે, એમાં બધું અભયારણ્ય આવતું હતું. અભયારણ્યની વ્યાખ્યા પણ આવી છે, રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. બરાબર, બીજો નંબર છે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે રાષ્ટ્ર દ્વારા સંરક્ષણ માટેનું આ ઉદ્યાન છે. એકથી વધારે પરિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે એમાં. પાલતુ પશુના ચરા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એમ કહેવાય છે કે સંપૂર્ણ પ્રકારે એમ કહેવાય છે કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાં તમે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. પાલતુ પશુને ચરા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અભયારણ્યની જેમ કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. બરાબર, સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. આપણું જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશ પ્રમાણે એનું સંચાલન થાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, બરાબર, આ જે ક્ષેત્રો છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એટલે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની પરવાનગીથી જ કાર્ય થતું હોય છે. બરાબર, ત્રીજા નંબર છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરાબર,
તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. એટલે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આપણે આગળ શીખી ગયા છે, બરાબર. તો કુદરતી અને માનવ સર્જિત વિવિધતાનું સંરક્ષણ કરવાના હેતુથી જ આ આરક્ષિત ક્ષેત્ર તૈયાર કરવામાં આવેલું છે. આ ક્ષેત્રમાં બધી વનસ્પતિ, જીવજંતુ, જમીન ઉપરાંત વસતા માનવ સમુદાયનું જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે, બરાબર, એમ કહેવાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો એમ કહેવાય છે કે ઊભી કરવામાં આવેલી છે. એટલે જૈવ વૈવિધ્ય બાબતે આ જે ક્ષેત્ર છે એમાં સંશોધન અને શિક્ષણ, બરાબર, આ ખાસ સગવડો ત્યાં ઊભી કરેલી છે. ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિનું સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. એટલે માનવીના કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5,000 ચોરસ કિલોમીટરથી મોટો છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008 સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયેલું છે, બરાબર. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ પ્રાણીઓની સુરક્ષા માટેના કેટલાક પગલાં લેવામાં આવેલા છે. આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કાર્ય કરવામાં આવે છે, બરાબર. એટલે આ ત્રણ જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને અભયારણ્ય, બરાબર, એ વન્યજીવ માટે સંરક્ષણ માટેની આ મહત્ત્વની બાબત ગણાય છે, બરાબર. એના પછી આગળ જઈએ છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર જે પડનારા દુષ્પ્રભાવો છે એનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામે ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા રહેલી છે. જીવજંતુ છે, પ્રાણીઓ છે, માનવીઓ છે, બરાબર. આ બધામાં દરેકની આહાર શૃંખલા પ્રમાણે કેટલાક દિશા નિર્દેશકો સરકારે કરેલા છે. કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિશેષ વિક્ષેપ અનુભવાય છે. એમ કહેવાય છે કે અમુક પ્રજાતિઓ છે પ્રાણીઓની જે નષ્ટ થવાના આરે છે, લુપ્ત થવાના આરે છે, તો એમના માળખામાં વિક્ષેપ અનુભવાય છે. જે સમૂહ છે એમાં વિક્ષેપણ થાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર સૂચે તૂટી પડે છે, બરાબર. જે આહાર શ્રેણી છે, રોજે રોજ જે ખોરાક મળે છે, બરાબર, તો એકાદ સજીવ પણ જો એમાંથી દૂર થાય લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે, એમ કહેવાય છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. ઘણી બધી પર્યાવરણીય સૃષ્ટિ છે, બરાબર, તો આપણે એનો જે સંકટ છે, પર્યાવરણીય સંકટ છે, એનો સામનો કરી રહ્યા છીએ. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. યોજનાપૂર્વક જો કાર્ય કરતા રહીશું તો આગળ આપણને તકલીફ પડશે નહીં, આપણે સંકટનો સામનો કરવો પડશે નહીં. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે, એમ કહેવાય છે કે મિત્રતાપૂર્ણ પર્યાવરણ સાથે રહીને જ કાર્ય કરીશું તો આપણને ભવિષ્યમાં એમ કહેવાય છે કે આનો સંકટ છે એનો સામનો કરવો પડશે નહીં, આપણે સારી રીતે જીવન જીવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8-9 આપણે પૂર્ણ કરીએ છીએ, બરાબર. હવે પછી આપણે બીજો પાઠ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બીજો પાઠ એટલે આપણે ધોરણ 10ની અંદર જે નાગરિક છે, પાઠ 15 છે, બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.